दशहरा नवरात्रि नौ दिवस पूरा थे बाद आवे छे। कहवाय छे के लंका ना राजा रावण उपर भगवान रामचंद्र जी ए मेळवेला विजय ना मान मा आ त्योहार नी उजवणी करवामां आवे छे, जेथी तेनु बीजु नाम विजयादशमी पण छे। त्यारे दशहरा ना दिवसे लोको द्वारा शस्त्रो नी पूजा करवानी परंपरा खूब ज जूनी छे, जेथी आजे पण लोको द्वारा दशहरा ना दिवसे शस्त्रो नु पूजन करवामां आवे छे। त्यारे आजरोज दशहरा ना दिवसे वडोदरा नी पोलीस द्वारा पण शस्त्रो नु पूजन करवामां आव्युं। આજરોજ દશેરાના દિવસે વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી છે। શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ હોય છે। દશેરાના દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો, જેથી આજના દિવસે વડોદરા પોલીસના હેડક્વાર્ટર પર શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી છે, જેમાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ પૂજા કરવામાં આવી છે। તેમની સાથે સમગ્ર પોલીસનો સ્ટાફ આ પૂજામાં જોડાયો છે। પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારના શસ્ત્રોને સજાવવામાં આવ્યા છે, જેના પર ફૂલના હાર ચડાવી તેની પૂજા કરવામાં આવી રહી છે। અહીંયા તમામ પ્રકારની બંદૂકોની પૂજા કરવામાં આવી છે। તમામ શસ્ત્રોને કંકુના ચાંદલા કરીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહ દ્વારા અશ્વની પૂજા કરવામાં આવી હતી। પોલીસ હેડક્વાર્ટર પર અશ્વને લાવવામાં આવ્યા હતા, તે બાદ તેને ફૂલનો હાર પહેરાવી કંકુનો ચાંદલો કરી તેની પૂજા કરવામાં આવી હતી। અશ્વની પૂજા બાદ તેમના દ્વારા તેમની ગાડીની પણ પૂજા કરવામાં આવે છે, જેમાં પોલીસ કમિશનર દ્વારા ગાડી સામે નાળિયેર ફોડીને ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે। આ અંગે વડોદરા પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવે છે કે આજે વિજયદશમી એટલે દશેરાના અવસરે હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજનમાં શસ્ત્રોની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોના અસરકારક ઉપયોગ કરીને શહેરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવવામાં આવે। આજે વિજયદશમી દશેરાના અવસર ઉપર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનના આયોજન કર્યા ગયા, અને આ શસ્ત્ર પૂજનમાં શસ્ત્રોની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોના અસરકારક ઉપયોગ કરીને શહેરમાં શાંતિ અને સમૃદ્ધિના વાતાવરણ અમે બનાવી શકીએ। અને એ પણ પૂજા કરવામાં આવી કે તમામ જે અમારા પાસે સાધનો છે એના સદુપયોગ કરીને શહેરમાં શાંતિના વાતાવરણ બનાવવામાં આવે।